દહેગામ તાલુકાના ચાંબલા ગામે 500 વીઘા જમીનમાં ડાંગરના ખેતરોમાં કેળસમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ડાંગરનો પાક નિષ્ફળ. ખેતરોની બાજુમાં પ્રાઇવેટ કંપની બની જતા પાણીનો નિકાલ થતો નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચાંબલા ગામે 50 જેટલા ખેડૂતો ભેગા થઈને પોતાની રજૂઆત કરી છે કે અમારા જુદા જુદા ખેડૂતોના 500 વીઘા ખેતરોની જમીનમાં મોંઘા બિયારણ અને મોંઘા પાણી લાવીને વાવેતર કર્યું, પરંતુ બે દિવસથી પડેલા ભારે વરસાદથી 500 વીઘા જમીનમાં કેળસમા પાણી ડાંગરના પાકોમાં ભરાઈ જતા ડાંગર અંદર દેખાતી નથી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા સમુદ્ર જેવો માહોલ સર્જાઈ રહ્યો છે અને આજુબાજુમાં 5 જેટલી પ્રાઇવેટ કંપનીઓ જેવી કે શુભમ, દેવસ્ય, નક્ષત્ર જેવી કંપનીઓ નવી બનતા પાણીનો નિકાલ કરવા માટેની કોઈ સુવિધા આપી નથી. ક્યાંય ઘરનારા કે રસ્તાઓ મૂક્યા નથી અને પાણીના નિકાલ કરવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરી નથી. તેથી પાણી નીકળવાનો કોઈ રસ્તો અહીં નહીં હોવાથી તમામ પાણી અહીંયા ભરાતા ખેડૂતોની ડાંગરના પાક કોહવાઈ જવા પામ્યા છે. તેથી આ ગામના સરપંચ જયરાજી સોલંકી, માજી સરપંચ રમેશજી સોલંકી અને ડેપ્યુટી સરપંચ તેમજ 50 જેટલા ગ્રામજનો ભેગા મળીને પાણીના નિકાલ માટે સ્થળ ઉપર જઈને રજૂઆતો કરતા જોવા મળ્યા હતા અને ખેડૂતોની રજૂઆત છે કે આ સમસ્યા અમારે હવે દરરોજની બની જશે તો અમારે શું કરવું. તો સરકાર 10 કોઈ તાલુકો અને દહેગામ તાલુકા વચ્ચે આ કંપનીઓ આવેલી હોવાથી તેનું સુચારું આયોજન કરે અને આ ચોમાસામાં 500 વીઘા જેટલી જમીનમાં ડાંગરનું વાવેતર કર્યું છે તે કહેવાય જતાં ખેડૂતો નોંધારા બની જવા પામ્યા છે. તો સરકારે આ ખેડૂતોને વળતર મળે તેવું સુચારું આયોજન ગોઠવવું જોઈએ અને સ્થાનિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર આ સ્થળની તાત્કાલિક મુલાકાત લે તેવી ગ્રામજનોની ઉગ્ર રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. સોલંકી વિહતભાઈ, ચાંબલા ગામથી હું બોલું છું. અમારા ચારીના વિસ્તારમાં 500 વીઘા જમીનમાં ડોગરની રોપણી હોવાથી પાણીનો ભરાવ થઈ ગયો છે, માટે ડોગરની રોપણી નિષ્ફળ જાય છે. માટે એની આગળ કંપનીઓના બાંધકામ હોવાથી અમારી 500 વીઘાની જમીનમાં પાણી ભરાઈ ગયું છે, ડોગર રોપેલી છે ત્યારે નિષ્ફળ જાય છે. તો તેના માટે અમને કોઈ સહાયરૂપી અમે વળતર રૂપે આ આયોજન કર્યું છે ગામના ખેડૂતો મળી. તો દરેકે ને આપવા નમ્ર વિનંતી. શું મારું એવું કહેવું છે કે જે ડાંગર જે ડાંગરમાં પાણી ભરાઈ ગયું છે બરાબર, તો તમે હવે આગળ શું કાર્યવાહી કરશો? કંપનીના આગળ બાંધકામ હોવાથી ત્યાં ગણનારું કોઈ કરેલ નથી, તો તેના વિશે અમે ગણનારા વિશે માગણી કરી રહ્યા છીએ. તો અમારું પાણી ગણનારા થાય તો તેના નિકાલથી અમારો પાક બચાય એવી અમારી એવું માગશે. શું આપ શું કહેવા માગી રહ્યા છો? મારું નામ રમેશભાઈ અને હું અત્યારે આ ચારીના વિસ્તારમાં ઊભો છું. અમે ચારીના વિસ્તારમાં જે અમારી બધી ડોગરની રોપણીનો પાક લગભગ 500 વીઘામાં બધું રોપણ થઈ ગયું છે અને આગળ 3-4 કંપનીઓવાળાએ પારા બનાવી દીધા અને એ પારા જો એના પારા માટે ગણનારો બનાવે અને પાણી નિકાલ થાય તો અમારા પાકનું કંઈક વળતર મળે અને પાક બચી જાય. શું તમે કેટલા વીઘા જમીનમાં તમે કેટલો ખર્ચો કર્યો છે આની અંદાજિત? અમારી જમીનમાં અંદાજે 1 વીઘામાં 10,000 રૂપિયાથી ઉપરનો ખર્ચો થાય. તો કે 500 વીઘા જમીન છે, એમાં શું થયું છે? બધું પાણી 5-6